નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત પ્લાસ્ટિક લેશન વિશે વિગતવાર અને વિસ્તૃત ચર્ચા કરીશ જેના માટે આપણે પીપીટીની મદદ લેશું પ્લાસ્ટિક પ્લાસ્ટિક એઝ અ કન્સ્ટ્રક્શન મટીરિયલ આપણે સિવિલ એન્જિનિયરિંગમાં પ્લાસ્ટિકનો શું યુઝ છે તે આપણે જાણવાનું છે નોર્મલી તો આપણે પ્લાસ્ટિક આપણો જીવનનો એક ભાગ બની ગયો છે અત્યારે કેમકે જ્યાં પણ આપણે જોઈએ છે ત્યાં પ્લાસ્ટિકનો યુઝ આવે છે પણ પ્લાસ્ટિક વિશે આપણે ચર્ચા કરવા માટે પીપીટીમાં જશું પ્લાસ્ટિક હિસ્ટ્રી ઓફ પ્લાસ્ટિક ઓકે હવે પ્લાસ્ટિકની હિસ્ટ્રી આપણે કે પ્લાસ્ટિકની હિસ્ટ્રી જાણવી છે આપણે તો કે પ્લાસ્ટિક ઇઝ અ રિસેન્ટ એન્જિનિયરિંગ મટીરિયલ વિચ ઇઝ અવેલેબલ ઇન માર્કેટ ઓલ ઓવર વર્લ્ડ આખા વર્લ્ડમાં પ્લાસ્ટિક અવેલેબલ છે કે ક્યાંય નથી એવું નથી પ્લાસ્ટિકનો જન્મ ઓગણીસમી સેન્ચ્યુરીમાં થયેલો છે હિસ્ટ્રી ઓફ પ્લાસ્ટિક પ્લાસ્ટિકની હિસ્ટ્રીમાં આગળ વધીએ આપણે તો કે ડેવલપમેન્ટ ઓફ પ્લાસ્ટિક ઇન થ્રી સ્ટેજ પ્લાસ્ટિકનું જે ડેવલપમેન્ટ જે ઓગણીસમી સેન્ચ્યુરીથી આગળ થયેલું છે ત્રણ સ્ટેજમાં થયેલું છે પેલું ઇન એટીન સિક્સટી ફાઈવ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ પ્લાસ્ટિક કોલિસ પેરાસાઈટ એટલે અઢારસો પાંસઠમાં જે પહેલું પ્લાસ્ટિકનું સ્ટેજ શોધાણું એને પેરાસાઇટ કહેવાય અને પેરાસાઇટ નામ એટલે પડ્યું કે પેરાસાઇટ નામના સાયન્ટિસ્ટે આ પ્લાસ્ટિકનો આવિષ્કાર કરેલો હતો બીજું સ્ટેજ ઇન નાઇન્ટીન ઝીરો નાઇન ધ સેકન્ડ સ્ટેજ ઓફ પ્લાસ્ટિક કોલ એઝ અ બેકેલાઇટ ઇન્વેન્ટેડ બાય ડૉક્ટર એલ બેકેલેન્ડ એટલે કે ઓગણીસો નવમાં બીજા સ્ટેજનું પ્લાસ્ટિક શોધાણું અને એ પ્લાસ્ટિક ને આપણે એઝ અ બેકેલાઇટ તરીકે ઓળખીએ છીએ અને એ ઇન્વેન્ટ કર્યું સોઈધુ ડોક્ટર એલ બેકેલેન્ડે અને થર્ડ સ્ટેજ ફાઇનલ સ્ટેજ ઇન્ક્લુડ ફ્રેઝન સ્ટેડ ઓફ પ્લાસ્ટિક એટલે કે અત્યારનું જે પણ આપણે પ્લાસ્ટિક જોઈએ છે પ્લાસ્ટિક ચેર પ્લાસ્ટિક બેગ જે પણ જોઈએ છે તે પ્લાસ્ટિક આપણે ફાઇનલ સ્ટેજ પ્લાસ્ટિક કહીએ પછી આગળ જશું આપણે કમ્પોઝિશન ઓફ પ્લાસ્ટિક હવે પ્લાસ્ટિકનું કમ્પોઝિશન એટલે શું તો કે પ્લાસ્ટિકની રચના કેવી રીતે થાય પ્લાસ્ટિક બને કેમ તો કે આ મેં એક તમને ચાર્ટ પ્રેઝન્ટ કરેલો છે ઓર્ગેનિક પોલિમર્સ વત્તા કાર્બન વધતા ઓટું વત્તા નાઇટ્રોજન વત્તા સલ્ફર હવે ઓર્ગેનિક પોલી પોલિમર્સમાં શું શું આવે તો કે ચોક આવે સ્ટાર્ચ આવે યુરી ડસ્ટ આવે વુડ ફ્લોર આવે ઝિંક ઓક્સાઇડ આ બધેનું કોમ્બિનેશન થઈ અને પ્લાસ્ટિક બને છે કોમ્બિનેશન ઓફ કમ્પોઝિશન ઓફ પ્લાસ્ટિક ઓકે હવે આગળ વધશું આપણે ક્લાસિફિકેશન ઓફ પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું આપણે વર્ગીકરણ જોવાનું છે આગળ ધે આર ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ ધેર બિહેવિયર વિથ રિસ્પેક્ટ ટુ હિટિંગ તેના બિહેવિયર પ્રમાણે એક તો એનું ક્લાસિફિકેશન થાય બીજું એના સ્ટ્રકચર પ્રમાણે થાય અને ત્રીજું એના ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઝ પ્રમાણે થાય આ તન પ્રમાણે એનું ક્લાસિફિકેશન અથવા અથવા તો વર્ગીકરણ કરવામાં આવેલું છે ક્લાસિફિકેશન ઓફ પ્લાસ્ટિક જેને આપણે ડિટેલ ચાર્ટમાં સમજીએ હવે બિહેવિયર વિથ રિસ્પેક્ટ ટુ હિટિંગ તો એમાં બે પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પછી એના પછી વર્ગીકરણમાં છે સ્ટ્રક્ચર પ્રમાણે વર્ગીકરણ તો એમાં છે હોમોજીનિયસ પ્લાસ્ટિક અને હિટિરો જીનિયસ પ્લાસ્ટિક બરાબર પછી એના પછી છે ફિઝિકલ એન્ડ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ પ્લાસ્ટિક એની અંદર છે રિજિટ પ્લાસ્ટિક સેમી રિજિટ પ્લાસ્ટિક સોફ્ટ પ્લાસ્ટિક્સ ઇલાસ્ટોમીટર્સ આ છે ટોટલ વર્ગીકરણ ઓફ પ્લાસ્ટિક એમાં આપણે આગળ વધીએ હવે પહેલું ડિટેલમાં જોઈએ આપણે થર્મ પ્લાસ્ટિક પહેલું વર્ગીકરણ જે હતું પ્લાસ્ટિકનું એમાં થર્મોપ્લાસ્ટિક શું કહેવા માગે છે તો કે થર્મોપ્લાસ્ટિક સોફ્ટન્સ બાય હીટ એન્ડ હાર્ડન એન કુલ્ડ ડાઉન એટલે એના ઉપર હીટ પડે એટલે એ સોફ્ટ થાય અને ઠંડુ પડે એટલે હાર્ડ થઈ જાય આપણે બધા જોઈએ જ છે પ્લાસ્ટિક આપણે બધા એ એક્સપિરિયન્સ કરેલો છે પ્લાસ્ટિક વિશે બરાબર હવે ઇટ કેન બી યુઝ રિમોલિંગ એઝ મેની ટાઈમ એઝ રિક્વાયર એટલે એ પ્લાસ્ટિકને આપણે ઘણી ટાઈમ રીયુઝ કરી શકીએ એકવાર આ બનાવી લીધું એના ઉપરથી બીજું બનાવ્યું એના ઉપરથી ત્રીજું ખુરશી ચેર ચેર ઉપરથી આપણે અલગ અલગ ટોઈસ બનાવી શકીએ એમ એનો મેની ટાઈમ યુઝ કરી શકીએ ઓકે થર્મોપ્લાસ્ટિક્સ એક્ઝામ્પલ્સ ઓફ થર્મોપ્લાસ્ટિક આ આપ જોઈ શકો છો આ થર્મોપ્લાસ્ટિક્સના અલગ અલગ એક્ઝામ્પલ છે આ બધાય આ તો એક મેં તમને આકૃતિ બતાવેલી છે પણ આવા તો મચ મોર ટાઈપના એક્ઝામ્પલ ઘણા બધા છે કે જેનો આપણે એકવાર એનો યુઝ થઈ ગયો પછી એનો આપણે રીયુઝ પણ કરી શકીએ છીએ એક એનો રીયુઝ થાય ઓકે પછી આગળ વધીએ એક્ઝામ્પલ્સ ઓફ આ પણ થર્મોપ્લાસ્ટિકના અલગ અલગ એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો છો ઘણા બધા સ્નેપ્સ છે એક્ઝામ્પલ્સના આ બધું પ્લાસ્ટિક્સ છે જેને આપણે રિયુઝ કરી શકીએ ઓકે હવે આગળ વધીએ થર્મોસેટિંગ પ્લાસ્ટિક હવે બીજા પ્રકારનું પ્લાસ્ટિક થર્મોસેટિંગ પ્લાસ્ટિક ઓકે થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સ કેન નોટ બી રિયુઝ પહેલું જ વાક્ય આમાં તમે સમજો આ પ્લાસ્ટિક એવું છે કે આનો બીજી વાર ઉપયોગ થતો નથી એકવાર એનો રીયુઝ રિસાયકલ કરી શકાતું નથી આ પ્લાસ્ટિક ઇટ રિક્વાયર્સ ગ્રેટ પ્રેશર એન્ડ હીટ ડ્યુરિંગ મોલ્ડિંગ વિચ આર્ડન્સ ઓન કુલિંગ આ પ્લાસ્ટિક એવું છે કે આમાં ફૂલ ઓફ પ્રેશર જોઈએ ત્યારે આ પ્લાસ્ટિક બને છે આ પ્લાસ્ટિકના એક્ઝામ્પલ આપણે જોશું પીપીટીમાં હા એક્ઝામ્પલ્સ ઓફ થર્મોસેટિંગ આ તમે જોઈ શકો છો આપણે જે હીટર્સ આ બધું પ્રેસ આવે છે આ બધા જે છે બ્લોવર્સ છે એમાં થર્મો સેટિંગ પ્લાસ્ટિક્સનો ઉપયોગ થાય છે જે એક જ વખત મેડિકલમાં પણ થર્મો સેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ઓકે હવે આપણે આગળ વધીએ હવે આપણે અત્યાર સુધી પ્લાસ્ટિકની હિસ્ટ્રી જોઈ પ્લાસ્ટિકનું ક્લાસિફિકેશન જોયું હવે પ્લાસ્ટિક એઝ અ કન્સ્ટ્રક્શન મટિરિયલ આપણે જોવાનું છે કે પ્લાસ્ટિક એઝ અ કન્સ્ટ્રક્શન મટિરિયલમાં પ્લાસ્ટિકનો શું યુઝ છે જે આપણે જોવાનું છે તો કે કન આપણે એઝ અ સિવિલ એન્જિનિયરિંગ અથવા તો એઝ અ ડ્રાફ્ટમેન સિવિલ કે કન્સ્ટ્રક્શન મટિરિયલમાં પ્લાસ્ટિકનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ અથવા તો પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીએ શાના માટે પ્લાસ્ટિક ઉપયોગ કરીએ તો કે પહેલું તો કે ઇટ ઇઝ સ્ટ્રોંગ એન્ડ લાઇટ વેઇટ આ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ એટલે કરીએ કે એ સ્ટ્રોંગ છે અને વજનમાં હલકું છે બરાબર બીજું ઇઝી ટુ ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે ઇઝી છે આ પ્લાસ્ટિક એટલે ઇઝી ટુ ટ્રાન્સપોર્ટ ત્રીજું છે ડ્યુરેબલ એટલે ટકાઉ છે આ પ્લાસ્ટિક આ પ્લાસ્ટિક ટકાઉ છે બરાબર એટલે આપણે એનો યુઝ કરીએ છીએ ત્રીજું છે આ ચોથું છે આ પ્લાસ્ટિક ઇકોનોમિકલ છે એટલે આપણે કોસ્ટ ઓછી છે પ્લાસ્ટિકની એઝ અ કન્સ્ટ્રક્શન મટીરિયલ જેથી આપણે એનો યુઝ કરીએ છીએ આ ચાર મુદ્દા જે ખાસ છે જેથી આપણી મેન કન્સ્ટ્રક્શન કોસ્ટ છે જે આપણે ઘટાડી શકીએ છીએ આપણા જે ધારો કે કોઈ પણ પ્રોજેક્ટ હોય બિલ્ડિંગ હોય બ્રિજ હોય કેનાલ હોય એમાં આપણે આ ચાર મુદ્દા ઉપર પ્લાસ્ટ કન્સ્ટ્રક્શનની આખી આખી કોસ્ટ આપણે ડાઉન કરી શકીએ ઘટાડી શકીએ છે ઓકે હવે નેક્સ્ટ યુઝ ઓફ પ્લાસ્ટિક આ મેન મુદ્દો પ્લાસ્ટિકનો યુઝ ઓફ પ્લાસ્ટિક ઇન્ડ કન્સ્ટ્રક્શન કઈ કઈ જગ્યાએ ટોટલ કન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિકનો યુઝ થાય તો કે પહેલું છે બાથ એન્ડ સિંક યુનિટ્સ તમે જોયું હશે બિલ્ડિંગ્સ કોઈ બનતા હોય ને તો એમાં બાથ અને સિંકના યુનિટ્સમાં પ્લાસ્ટિકનો યુઝ થાય છે પ્લાસ્ટિકના હોય યુનિટ સિંકના બાથના બરોબર તમે કોઈ સેનેટરી શોપ્સમાં જાશો ત્યાં પણ તમને એ દેખાશે બાથ અને સિંક યુનિટ્સ બરાબર પછી બીજું છે સિસ્ટમ વોલ ફ્લટ્સ આ પણ સેનેટરી ફિટિંગ્સ જ છે જે તમે જાશો તો તમને એ પ્લાસ્ટિકના મળી જશે ત્રીજું છે કોર્યુગેટેડ એન્ડ પ્લેન સીટ કોર્યુગેટેડ એન્ડ પ્લેન સીટ તમે સીટ પ્લાસ્ટિકની જોઈ જ હશે ઉપર છત ઉપર લગાડેલી હોય અથવા તો આગળ છજ્જા ટાઈપની લગાડેલી હોય વરંડામાં લગાડેલી હોય એ બધી સીટ્સનો ઉપયોગ કેમાં થાય એઝ અ પ્લાસ્ટિક એઝ અ કન્સ્ટ્રક્શન સિમેન્ટની પણ સીટ આવે છે એસબોસ્ટોસની પણ સીટ આવે પણ પ્લાસ્ટિક લાઇટ વેઇટ છે અને ઇકોનોમિકલ છે જેથી એનો યુઝ થાય છે પછી છે ડેકોરેટિવ લેમિનેટ્સ એન્ડ માઉલ્ડિંગ આ અલગ અલગ ડેકોરેશનમાં આ તમને ખબર આપણે જોયું જ છે પ્લાસ્ટિકનો યુઝ થાય છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં અલગ અલગ ડેકોરેશન જે આપણે કરતા હોઈએ એમાં પણ પ્લાસ્ટિકનો યુઝ થાય પછી છે ઇલેક્ટ્રિકલ કન્ડ્યુટ્સ ઇલેક્ટ્રિકલ વાયર જે હોય એના માટે જે કન્ડ્યુટ્સ હોય એ પણ પ્લાસ્ટિકની હોય એમાં પણ પ્લાસ્ટિકનો યુઝ થાય છે પછી ફિલ્મ ફોર વોટરપ્રૂફિંગ આપણે વોટરપ્રૂફિંગ ક્યાં કરીએ તો કે આપણે છત ઉપર વોટરપ્રૂફિંગ કરતા હોઈએ જેથી વરસાદનું પાણી આપણે દીવાલમાં ઉતરે નહીં અથવા છતમાં પડે નહીં તો એ વોટરપ્રૂફિંગ કરવા માટે અલગ અલગ લેયર કરવા પડે પાંચ લેયરનું વોટરપ્રૂફિંગ આવે છ લેયરનું આવે સાત લેયરનું વોટરપ્રૂફિંગ આવે તો એ વોટરપ્રુફિંગના એક ફિલ્મ એક લેયર તરીકે પણ પ્લાસ્ટિકનો યુઝ થાય છે હવે આપણે આગળ વધશું ફિલ્મ ફોર ડેમ પ્રૂફિંગ ડેમ પ્રૂફિંગના પણ લેયર માટે પ્લાસ્ટિકનો યુઝ થાય છે ઓકે એન્ડ કોન્ક્રીટ ક્યોરિંગ કોન્ક્રીટના ક્યોરિંગ એટલે કે કોન્ક્રીટ ઉપર આપણે જે પાણીનો ફુવારાથી છાંટતા હોય પાણી એને કોન્ક્રીટ ક્યોરિંગ કહેવાય તો એના માટે પણ પ્લાસ્ટિકનો યુઝ થાય છે પછી આવે છે ફ્લોર ટાઇલ્સ તમે જોઈ હશે પાર્કિંગમાં અને વરંડામાં ફ્લોર ટાઇલ લગાડેલી હોય એ ટાઇલ એટલે આપણે લાદી એનો પણ ઉપયોગ પ્લાસ્ટિક એઝ અ ફ્લોર ટાઇલ થાય ફોમ ફોર થર્મલ ઇન્સ્યુલેશન થર્મલ ઇન્સ્યુલેશનના ફોમ માટે જે જરૂરી મટીરિયલ છે એ પણ પ્લાસ્ટિક છે પછી પ્લાસ્ટિકનો યુઝ થાય છે જોઈન્ટલેસ ફ્લોરિંગ આપણે તમે કોઈપણ ફ્લોરિંગ જો એમાં વચ્ચે જોઈન્ટ આવે ટાઇલ્સ ફ્લોરિંગ હોય સિરામિક ટાઇલ અથવા વેટ્રિફાઈડ ટાઇલ તો એમાં વચ્ચે જોઈન્ટ આવે છે બરાબર જોઈન્ટને આપણે ફિલઅપ કરવો પડે છે પણ કોઈ પણ એવી જગ્યાએ ઇન્ટિરિયર ડિઝાઇન ડેકોરેશનમાં તમારે જોઈન્ટલેસ ફ્લોરિંગ કરવું હોય તો ત્યાં પ્લાસ્ટિક ફ્લોરિંગમાં એઝ અ પ્લાસ્ટિક ફ્લોરિંગ તેનો ઉપયોગ થઈ શકે છે પછી છે લાઇટિંગ ફિક્સચર્સ તમને ખબર છે લાઇટિંગ ફિક્સર્સ અલગ અલગ આવે છે એમાં તો બહોળો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે પછી ઓવરહેડ વોટર ટેન્ક આપણે ખબર જ છે ઓવરહેડ વોટર ટેન્ક આપણે છત ઉપર હોય જ છે આપણે બધાએ જોયેલી છે જે મોસ્ટ ઓફ પ્લાસ્ટિકની હોય છે જેમાં પણ પ્લાસ્ટિકનો યુઝ થાય છે હવે આગળ વધશું આપણે પછી અલગ પાછા યુઝ ફેન્ટ્સ એન્ડ વાર્નિશ કલરમાં અને વાર્નિશમાં પણ પ્લાસ્ટિકનો યુઝ થાય છે અલગ અલગ આપણે જે પેઇન્ટ કલર કરીએ ઇન્ટિરિયર પેઇન્ટ આઉટર પેઇન્ટ બિલ્ડિંગ્સ બ્રિજ કેનાલમાં એમાં પણ યુઝ થાય છે પ્લાસ્ટિકનો આપણે ખબર જ છે નામ જ છે પ્લાસ્ટિક પેઇન્ટ પ્લાસ્ટિક પેઇન્ટ શા માટે કેમકે પ્લાસ્ટિક પેઇન્ટમાં વરસાદનું પાણી એના ઉપર અસર કરતું નથી ભેજ એના ઉપર આવતો નથી એટલે એનું નામ છે પ્લાસ્ટિક પેઇન્ટ પછી એના પછી જે પાઇપ ટુ કેરી કોલ્ડ વોટર ઠંડા પાણીનો જે પાઇપ હોય એ પણ આપણે પ્લાસ્ટિકનો આપણે ખબર જ છે જે આપણા ઘરે પાઇપલાઇન હોય એ પ્લાસ્ટિકની જ હોય છે બરાબર એટલે પ્લાસ્ટિકનો એઝ અ કન્સ્ટ્રકશન મટીરિયલ આ બધા યુઝ છે ઘણા બધા યુઝ છે પછી છે રૂફ લાઇટ્સ રૂફની લાઇટ માટે પણ પ્લાસ્ટિક એટલે રૂફ એટલે છત છતની લાઇટ માટે પણ પ્લાસ્ટિકનો યુઝ થાય સેફ્ટી ગ્લાસ સેફ્ટીના ગ્લાસ માટે જે હોય તે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય વોલ ટાઇલ વોલની જે લાદી હોય એમાં પણ પ્લાસ્ટિકનો યુઝ થાય પછી છે વોટર રેઝિસ્ટન્ટ એડેઝિવ વોટર રેઝિસ્ટન્ટ એડેઝિવ જે બનાવીએ આપણે પીડી લાઇટને આ બધા જે બનાવે છે એમાં પણ પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ થાય છે હવે આગળ વધશું આપણે આ પ્લાસ્ટિકના ઉદાહરણ છે તમે જોઈ શકો છો જો આ પીવીસી પ્લાસ્ટિક ડોર છે બધાય પ્લાસ્ટિકના દરવાજા છે અને બધી પ્લાસ્ટિકની વસ્તુ છે જે આ તો એક એક્ઝામ્પલ છે આટલા બધા યુઝ કીધા ટોટલ યુઝ પ્લાસ્ટિક એઝ અ કન્સ્ટ્રક્શન મટિરિયલ થાય છે અને ઇટ ઇઝ વેરી ઇકોનોમિકલ ટુ અધર મટીરિયલ ઓકે પછી આગળ વધશું યુઝ ઓફ પ્લાસ્ટિક ઇન્ડ આ તમે જોવો છો ડોમ કન્સ્ટ્રક્શન બાય પીવીસી સીટ જો આ તમે ડોમ આ જે બનાવવામાં આવે છે ને એ પીવીસીનો બનાવે આ લાઇટ વેઇટ હોય એટલે તમારે ઇઝી ટુ કન્સ્ટ્રક્ટ ઇઝી ટુ રિએક્શન આ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ઓકે પછી આગળ વધશું યુઝ ઓફ પ્લાસ્ટિક આ તમે જોઈએ આપણે ઘરમાં જે પાણીની પાઇપલાઇન આવે અડધાની એકની બરાબર બેની એ બધાય પાઇપલાઇન છે જે પ્લાસ્ટિકનો યુઝ થાય છે અલગ અલગ ફ્લોર ટાઇલ્સના આ બધાય છે પ્લાસ્ટિકનો યુઝ માટે ઓકે થેન્ક યુ તો આજે આ પ્લાસ્ટિક લેસન આપ સૌએ શાંતિથી સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર